કચ્છમાં ચેન્નઈથી આવેલા પરિવારે ક્વોરન્ટાઇન કરવા મુદ્દે હોબાળો મચાવ્યો. કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી પાસે ક્વોરન્ટાઇન કરવાના મુદ્દે ચેન્નઈથી આવેલા પરિવારે હોબાળો મચાવી દીધો હતો. પરિવાર પાસે ક્વોરન્ટાઇન કરવા માટે દરરોજના 300 રૂપિયાને જમવાના પૈસા ભરવા માટે કહેવામાં આવતા લોકોએ હોબાળો મચાવી દીધો હતો. મધ્યમવર્ગીય લોકો પૈસા ભરવા અસમર્થ હોવાની વાત બહાર આવી છે. નોંધનીય છે કે આ પરિવાર ખાનગી બસ દ્વારા કચ્છ પહોંચ્યો છે. પ્રવેશદ્વાર પાસેની ચેકપોસ્ટ પર તેમને પ્રવેશ ન આપતા લોકો પરેશાન છે. જાહેરનામા પ્રમાણે કચ્છમાં રેલ માર્ગે અથવા રસ્તા માર્ગે પરમિશન સાથે આવતા તમામ લોકોને ફરજિયાત ક્વોરન્ટાઇન કરવામાં આવશે. બહારથી જિલ્લામાં આવનારા લોકોએ ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય ક્વોરન્ટાઇન અને ત્યારબાદ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે. અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી કચ્છ તરફ મોટી સંખ્યામાં લોકો પ્રયાણ કરતા હોવાથી કચ્છના સ્થાનિકોની જિંદગી જોખમમાં ન મુકાય એ માટે કચ્છ કલેક્ટરે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કચ્છ કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામામાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના માર્ગદર્શક સૂચના મુજબ રેલવે મારફતે આવતા પ્રવાસીઓ, શ્રમિકો, વિદ્યાર્થીઓને 7 દિવસ સંસ્થાકીય ક્વોરન્ટાઇન સેન્ટરમાં અને પછી 7 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાનું છે. જોકે આ લોકોને સંસ્થાકીય ક્વોરન્ટાઇન સેન્ટરમાં રહેવા માટે કોઈ પૈસા ચૂકવવાના નથી. આ સિવાયના લોકોને સંસ્થાકીય ક્વોરન્ટાઇન સેન્ટરમાં રહેવા માટે નિયત દર અને ધારાધોરણ લાગુ રહેશે. મારું નામ મિતિબેન હિતેન્દ્રભાઈ અથિયાણી છે. અમે દુબઈના છીએ. અમે ચેન્નઈથી આવી છીએ. અમે ચેન્નઈ કમાવા જતા મારો વર ચેન્નઈ નોકરી કરે છે. ત્યાં અમને કાંઈ પગાર પાણી મળે એમ નથી, તો હવે અમારે ક્યાં જવું? અમારા આટલા દર દાગીના હતા ત્યાં સુધી અમે વેચીને ખાતા, હવે અમારા કને ત્યાં કાંઈ છે નહીં, તો અમે ક્યાં જઈએ પછી? અને અમને હવે દુધઈ ઘરે રહેવા દેતા નથી અને અમને અંજાર મૂકે છે, તો અંજાર અમારે ક્યાં શું કરવાનું? અમારે અંજાર પૈસા માગે છે, તો અમારે શું કરવાનું? અમે 4 દિવસથી આવી છીએ, આવા ટાઢા રોટલા ખાઈ ને, એકવાર કોઈ ટાઢા રોટલા ખાઈ તો જો ખબર પડે કેવી રીતે અમારા ભેગા નંકા નંકા છોકરા છે. 4 દિવસથી હવે અમે ખાધા પીધા વગર ના આવીએ છીએ, તો એકવાર કોઈ ખાઈ ને બતાવો અને રહો. અમારા ભેગા નાના નાના છોકરા છે, તમને અમારે ક્યાં લઈ જવા અને શું કરવું હવે એનું કઈ અમારે ડિસિઝન છે. અને અમારે અમારા ઘરે જવું છે. હેલો, હું દુધઈથી, દુધઈનો અંબાવી અંડા અથિયાણી. ચેન્નઈથી આવી છીએ અમે, દુધઈ જવા માગીએ છીએ, પણ આ લોકો અમને રોકી રાખ્યા છે, અંજાર મોકલવા માગે છે. અમારી પાસે કંઈ છે નહીં. આ 5 દિવસથી અમને હેરાન થતા થતા આવી છીએ, ખાવાનું કંઈ ઠેકાણું નથી. નાના નાના છોકરા છે અમારી પાસે, ત્યાં જે અમે રહેવા રાખ્યું છે, તો અમારી પાસે પૈસા માંગ્યા છે રહેવાના. એક માણસના 300 રૂપિયા પ્લસ ખાવાનો ચાર્જ અલગ, પ્લસ અમારી પાસે ડ્રાઈવર છે, તો ડ્રાઈવરનો ચાર્જ અલગ રાખ્યો છે. એ ડ્રાઈવરને અમારી સાથે ખર્ચો નાખ્યો છે, ડ્રાઈવરનો ખર્ચો બી. બે બસો છે અમારી પાસે, બસનું ભાડું બી અમારા ઉપર નાખ્યું છે. હવે અમારે શું કરવું? અમે લોકો હેરાન થઈ ગયા છીએ. આજે 5 દિવસથી અમારી પાસે આટલા બધા છોકરાઓ છે, નાના મોટા ભાઈ બહેનો છે, એટલા બધા એમને આખી હેરાન થઈ ગયા છે બધા. કાંતિભાઈ સોલંકી, કમર તથા પગના દુખાવાનો ઈલાજ અને માલિશ કરી આપવામાં આવશે. હરસ, પતરી, ડાયાબિટીસ, લકવાની ટ્રીટમેન્ટ તથા બોડી મસાજ માટે મળો 2700થી વધારે સાપના જીવ બચાવનાર કાંતિભાઈ સોલંકી. ઘર નંબર 616, નવી ઉમેદનગર કોલોની, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825426976.